વિદ્યાર્થીઓ આગળ આપણે તમારી ઇંગ્લિશની આલ્ફાબેટની બુક છે તેમાં આગળ આપણે 9 અને 8 છે તે શીખી ગયા નહીં 9 અને 10 શીખી ગયા હવે આપણે 11 અને 12 શીખવાનો છે તો કઈ રીતે થાય આ 11 આપણે સૌથી પહેલા શું શીખવાનું છે 11 તો જો અહીંયા તમને 11 આપ્યા છે 11 એટલે કે 11 અહીં ચિત્ર આપેલા છે પાનના ચિત્ર આપેલા છે આપણે ગણશું કે કેટલા ચિત્ર છે તો બધાય ગણવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 11 એટલે કે 11 જો આ રીતે 11 થાય એ આપણે બધાયને ખબર હોવી જોઈએ સમજાણું બધાને તો જુઓ અહીંયા તમને સૌથી પહેલા આપેલું છે 11 આપેલા છે એ કૂટવાના છે ટપકાવાળી લાઈન આપેલી છે અને નીચે ખાના આપેલા છે ત્યાં તમારે લખવાનું છે તો જુઓ આપણે સૌથી પહેલા અહીંયા ટપકાવાળી લાઈન આપેલી છે ત્યાંથી આપણે લખવાની શરૂઆત આ રીતે કરવાની છે બધાય ખાનામાં ટપકાવાળા આપેલા છે એ પહેલાં કૂટી નાખવાના છે સમજાણું જો આ રીતે બધાય આપણે કૂટી નાખવાના પછી જો નીચે તમને ખાના આપેલા છે ખાલી હવે એ ખાનામાં આપણે લખવાના છે 11 તો આ રીતે લખશું આ રીતે બધાય ખાનામાં છે તે લખી નાખવાના છે એક એક ખાનું બાકી રાખવાનું નથી બધાય ખાનામાં આ રીતે 11 લખી નાખવાના છે તો સમજાણું બધાને બધાય ખાનામાં આપણે લખી નાખશું જો આ રીતે બધાયમાં લખવાના છે સમજાણું આ રીતે 11 બધાય લખી નાખવાના છે 11 આપણે શીખી ગયા હવે બધાયને 11 છે તે આવડી જવા જોઈએ સમજાણું 11 એટલે કે 11 જો તમને એનો સ્પેલિંગ આપેલો છે શું થાય એનો સ્પેલિંગ તો કે ઈ એલ ઈ વી ઈ એન 11 એટલે 11 આ રીતે બધાએ સમજવાનું છે હવે નીચે આપણે શું શીખવાનું છે તો કે 12 એટલે કે શું થાય 12 કઈ રીતે થાય તો કે આ રીતે 1 અને 2 12 એટલે કે 12 સમજાણું આ રીતે બધાએ હવે 12 શીખવાના છે જો અહીંયા બીજા ચિત્ર આપેલા છે હવે આપણે તે ગણવાના છે કે કેટલા આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કેટલા આપેલા છે તો કે 12 12 એટલે કે 12 શું થાય 12 એટલે 12 હવે અહીંયા ટપકાવાળા આપેલા છે હવે આપણે તે લખવાના છે
હવે ટપકાવાળી લાઇનમાં આપણે સૌથી પહેલાં કૂટી નાખવાનું છે. આ રીતે બધા ખાનામાં કૂટી નાખવાનું છે, ક્યાંય બહાર જવું જોઈએ નહીં, એ રીતે સરસ રીતે કૂટવાનું છે. જો આ રીતે કૂટી નાખવાનું છે, સમજાણું. પછી નીચે આપેલા છે ખાના, તેમાં પણ આ રીતે બધા ખાનામાં લખી નાખવાનું છે. આ રીતે ખબર પડી બધાને, આ રીતે લખવાનું છે. બધા ખાનામાં લખી નાખવાનું, ક્યાંય બાકી રાખવાનું નથી. આ રીતે 12 બધાએ લખવાના છે. TWELVE 12 એટલે કે 12. શું થાય? 12 એટલે 12. સમજાણું બધાને. આ રીતે તમારે લખી નાખવાના છે બધાને. હવે આવડી જવું જોઈએ 11 અને 12. ઇલેવન અને 12 છે તે કઈ રીતે કરવા, સમજાણું બધાને. આ રીતે 11 અને 12 લખી નાખવાના છે. આપણે 11 અને 12 શીખ્યા. હવે તમારે હોમવર્કમાં, જો તમને બાજુમાં જગ્યા આપેલી છે 11 અને 12ની, જો આપેલી છે એ રીતના તમારે છે તે હોમવર્કમાં તમારે લખવાના રહેશે. અહીંયા જે જગ્યા આપી છે ત્યાં, સમજાણું બધાને. એ તમારે 11 અને 12 લપકાવાળી લાઈન આપેલી છે, એ જ રીતે આપણે કૂટ્યા, એવી જ રીતે તમારે તે હોમવર્કમાં પણ ખૂટીને લાવવાની છે, સમજાણું બધાને. અને 12માં પણ એવી જ રીતે છે તે તમારે ખૂટવાનું રહેશે, એટલે એ રીતે તમારે હોમવર્ક કરીને લાવવાનું છે. અને હોમવર્ક બધાએ ફરજિયાત કરવાનું છે, સમજાણું બધાને. આટલું કરવાનું છે, પછીનું હવે આપણે પછીના લેક્ચરમાં જોશું.